સુરતના સિદ્ધપુરામાં રહેતી મહિલાને લોભામણી સ્કીમ આપી 9 લાખ પડાવી મહિલાને પરત નહીં આપતા મહિલાએ સુરત પોલીસ કમિશનરના શરણે જઈને ન્યાયની માંગ કરી હતી। સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ છૂટા છેડા લીધા હતા અને તેમના પતિ પાસેથી ભરણ પોષણ માટે મોટી રકમ મળી હતી। આ વાતને ધ્યાને લઈને મોહમ્મદ અસ્પાક મોહમ્મદ આઝમ ઝારુલ્લા દ્વારા મહિલાને રોકાણ માટે પોતાના બાંધકામ બાબતે લોભામણી સ્કીમ આપી મહિલા પાસે રહેલા 5 લાખ રૂપિયા લઈ અને તેમને નફો આપવાની લાલચે લઈ ગયો હતો। ત્યારબાદ ફરી વખત બીજી વાર મહિલાને વધુ નફાની લાલચ આપી બીજી વખત પણ રકમ લઈ ગયો હતો અને ટુકડે ટુકડે મહિલા પાસેથી 9 લાખ જેટલી રકમ લઈ ગયો હતો। ત્યારબાદ મહિલાને 1.50 લાખ જેટલી રકમ ચેક મારફતે આપી હતી। જો કે ત્યારબાદ મહિલાની માતાની તબિયત બગડતા મહિલાએ બિલ્ડર પાસેથી રૂપિયાની માંગણી કરતા બિલ્ડરે મહિલા સાથે ઝઘડો કર્યો હતો। આ બાબતે મહિલાએ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। તે દરમિયાન બિલ્ડરની અટકાયત પણ થઈ હતી। ત્યારબાદ જામીન પર છૂટેલા બિલ્ડરે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો અને બિલ્ડર પોતાના વિવિધ માણસો મોકલી મહિલાને ડરાવી ધમકાવી રહ્યા હોવાના આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યા છે। આ દરમિયાન મહિલાએ આપઘાત કરવાની કોશિશ પણ કરી હતી, જો કે આસપાસના લોકોએ તેમને બચાવી લીધી હતી। તેવામાં આજ રોજ મહિલાએ સુરત પોલીસ કમિશનરનું શરણું લીધું હતું અને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી હતી। અને ત્યાર પછી એ લોકો મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, પોલીસમાં અરજી કરશે કે કંઈ પણ કરશે તો તને અમે આમ કરી નાખીશું, એવું બધું કરે છે। મારી પર ઘરે આવીને પણ હુમલો કરી ગયેલા, આગળ ગુનો નોંધાઈ ગયેલો છે એ બાબતમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં। હવે એ લોકોને મેં કાલે સુસાઇડ કરી તો અઠવાગેટ પોલીસ સ્ટેશનમાં હું ગઈ અરજી માટે, તો એ લોકો અરજી લેતા હતા નહીં ને એ લોકો સામે એવું કહે છે પોલીસ સ્ટેશનમાં, એક ભાઈ જે 2 વાગે ઇન્ચાર્જ પર જે હતા તે ભાઈ એવું કહે છે કે આ તો તમે એ લોકોને બીવડાવવા માટે નાટક કરો છો, તમારી અરજી હું નહીં લઈશ। ત્યાર પછી મેં બહુ કાલાવાલા કર્યા ત્યારે એ લોકોએ મારી અરજી લીધી અને મને ન્યાય મળે એના માટે હું કમિશનરની ઓફિસમાં આવેલી છું તાકી આ FRI ફાટે અને એ લોકોને સજા થાય અને મને એમ જે હું ડિપ્રેશનમાં આવી ગયેલી છું એ લોકોના કારણે અને મારી પાસે ખાવાના પણ પૈસા નથી, હું ક્યાં જાઉં। કેમેરામેન KC વગાસિયા સાથે દિવસ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।